છાણી ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં તાવની ફરિયાદ સાથે દાખલ થયેલ 1.5 વર્ષની બાળકીનું મૃત્યુ થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો. છાણી જકાતનાકા વિસ્તારમાં અંકુર બાળકોની હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં 4 દિવસ અગાઉ ઝાડા ઉલટી તથા તાવની ફરિયાદ સાથે ખોડિયાર નગરમાં રહેતા પ્રિતેશ સોલંકી 1.5 વર્ષની બાળકી ખુશીને લઈને સારવાર માટે આવ્યા હતા, જ્યાં બાળકી ખુશીને દાખલ કરી તેની સારવાર ચાલુ હતી. આ દરમિયાન ગુરુવારની સાંજે ખુશીનું અચિંતા મૃત્યુ થયું હતું, જેના કારણે ખુશીના પરિવારજનો રોષે ભરાયા હતા અને દુઃખની લાગણી થવાને બદલે આવેશમાં આવી જઈને હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો, જેના પરિણામે સોલંકીના સ્વજનોના ટોળા અંકુર હોસ્પિટલમાં ઉમટી પડતા મામલો વણસ્યો હતો. મોતનું સાચું કારણ જાણવા માટે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અમારી બેબીને સોમવારે દાખલ કરેલી, ઝાડાને વોમિટોનું હતું, તો ખાલી ઝાડા એકલા જ હતા, વોમિટો ઓછી હતી તું, અને અહીંયા આગળ દાખલ કરી હતી તો ડૉક્ટર કહે છે ભાઈ બ્લડ ચડાવવું પડશે, કહે છે તું બ્લડ ચડાવવું પડશે, એટલે એનું આજે બ્લડ ચડાવ્યું તું, અને અસ્થિ રમતી ખાતી પીતી છોકરી હતી તું, કોઈ આમ ઝાડા બાળા બધું જ મટી ગયેલું, તોય છતાં બ્લડ ચડાવ્યું, અને બ્લડ ચડાયા પછી અચાનક અડધા કલાકમાં જ આખું એને એક્સપાયર થઈ ગઈ. અહીંયા આગળ અહીં અંકુર એની અંદર જ થઈ ગઈ. અમે ના પાડેલું, સવારમાં તકલીફ પડી તો અમે સાહેબને કીધું કે સાહેબ આ બ્લડ તમે બંધ કરી દો ને, અમારે નહીં જ ચડાવવું. તો કે ના ના, આ રીતે તો તકલીફ હોય છે જ, કહે છે, અને થયા કરે, કોઈ ટેન્શન લેતા નહીં, છોકરીને કશું થવા નહીં દે, અને અચાનક જ આ બનાવ બ્લડ ચડાયા પછી જ આવું બનાવ બની ગયો. ડૉક્ટર સાહેબની અમે તો બીજું શું કહીએ કે બ્લડ ચડાયા પછી જ આ બનાવ બન્યો. એમ પણ કહ્યું કે તમે સયાજી કાશીબેન કે કોઈ પેશન્ટને દાખલ કરો, પછી મા બાપે કહ્યું અહીંયા કરીએ, તો અમે પછી હા કહ્યું ઓકે, કંઈ વાંધો નહીં, અહીં બી કરી શકાશે. એટલે અમે બાળકને અહીંયા દાખલ કર્યું. 3 દિવસથી અમે બાળકની લોહી સાથે એને હિમોગ્લોબિન બ્લડને ટેસ્ટ બધા કરાવ્યા, એમાં રિપોર્ટમાં હિમોગ્લોબિન ઓછું આવ્યું, એટલે અમે અમને સજા આપી કે આને લોહી ચડાવવાની જરૂર પડશે. મા બાપે કહ્યું કે કંઈ વાંધો નહીં સાહેબ. તો અમે 3 દિવસથી ટ્રીટમેન્ટ પછી બાળક થોડુંક સારું થવા લાગ્યું, એટલે અમે કહ્યું કે આજે બ્લડ ચડાવી દે. તો અમે બ્લડ ટેસ્ટ કરવા માટે એમની પરવાનગી સાથે અમે બ્લડ લેવા માટે મોકલ્યા, એ લોકો લઈને આવ્યા લોહી, અને આજે અમે બ્લડ ચાલુ કરેલું. બ્લડ ચાલુ કરતાં અમે બાળક ત્યાં સુધી ઘણું સારું હતું, કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ કમ બ્લડ ચાલુ વખતે ઘણી વખત બાળકને અમે લોહી ચડાવતા હોઈએ છીએ, તો ઘણી વખત તાવ આવતો છે સામાન્ય ઘરનો. એના પલ્સ SpO2 એના 82 હતા, અને પલ્સ ઓક્સિમીટરમાં એના પલ્સ 111 બતાવતા હતા, જે અમારી સાથે આવનાર 108ના સિસ્ટરના બી નોંધમાં લખેલું છે, જે આપ એમને પણ જાણ કરી એમની પાસેથી પણ તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ના ધક્કા, અમને પોતાને ખબર નથી કે અમે એની ફાઇલ સાથે લઈ ગયા છે કે અહીં છે, અમને ખબર નથી, કારણ કે મારી પાસે ઘણું બધું અમે એવા ટેન્શનમાં હતા કે બાળકને બચાવવા માટે કોશિશ કરવાની એ અમારી ફરજ છે. ફાઇલ લઈ ગયા તક ને એ બી મને ખબર, સાથે લઈ ગયા તક અહીં છે એ બી અમને ખબર નથી. અમે એટલે અમે અહીં આવ્યા પછી એ લોકોએ માગી, અમે શોધી તો મળી ગઈ, પછી અમે અમને આપી દીધી છે પછી.